પ્રિન્સિપલ કન્ટિન્યુઅસલી દર વર્ષે એડવેન્ચર એક્ટિવિટીઝને પ્રમોટ કરે છે. આ એડવેન્ચર એક્ટિવિટીઝના પાર્ટરૂપે આ વર્ષે અમે માઉન્ટ જગતસુખ એક્સપિડિશન કર્યું હતું અને અમારી માઉન્ટ જગતસુખની ટીમમાં 15 લોકોએ ક્લાઇમ્બિંગ કર્યું હતું. ઇન્વિન્સિબલના દર વર્ષના એક્સપિડિશનની અંદર હરેક વર્ષે અલગ અલગ અવેરનેસ કેમ્પેઇનમાં ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. આ વર્ષનું જગતસુખ એક્સપિડિશન નો ડ્રગ અવેરનેસ માટે વર્ક કર્યું હતું. ડ્રગ અવેરનેસ, આજકાલના યુથમાં ડ્રગ એબ્યુઝનો ખૂબ જ યુઝ થઈ રહ્યો છે, ડ્રગ એબ્યુઝનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, તો એના જાગૃતિ માટે અમે વર્ક કર્યું હતું. અમારી 15 લોકોની ટીમ છેલ્લા 2 મહિનાથી પ્રિપેરેશન કરી રહી હતી. એમની ફિઝિકલ ફિટનેસ, માઉન્ટેનિયરિંગ ટેકનિક, એમના નોલેજ વિશે એ લોકો પ્રિપેરેશન કરી રહ્યા હતા અને આ અભિયાન એક્સપિડિશન મનાલીથી સ્ટાર્ટ થયું હતું. આ જે સંપૂર્ણ અભિયાન છે 10 દિવસના ડ્યુરેશનમાં કમ્પ્લીટ થયું હતું અને આને પ્રિપેરેશન માટે ઘણી બધી જ તૈયારીઓ કરવામાં આવી હતી. જગતસુખ એક્સપિડિશનનું જે સ્ટાર્ટિંગ છે એ મનાલી બેઝ કેમ્પ 6000 ફૂટ પર થયું હતું. પ્રથમ દિવસે અમે મનાલી બેઝ કેમ્પ પર પહોંચ્યા અને ત્યાં અમારું ટીમ બિલ્ડિંગ એક્લિમટાઇઝેશન થયું હતું. બીજા દિવસે અમે મનાલીથી એક્સપિડિશન માટે નીકળ્યા હતા અને એ પછી 4 દિવસનો ટ્રેક હતો. આ 4 દિવસના ટ્રેકના ડ્યુરેશનમાં ઘણી બધી વસ્તુઓ, ટ્રેકનું દુર્ગમ ચઢાણ હતું, એ સાથે સાથે એક્લિમટાઇઝેશન એક જે રૂલ હોય છે એના પ્રમાણે થતું હતું કે એક લેવલ પર ડેનું જેટલા ફિટનું લેવલ હોય છે ક્લાઇમ્બ કરવાનું હોય એ પ્રમાણે અમે 4 દિવસ ટ્રેક કર્યો. આ ટ્રેક કમ્પ્લીટ કર્યા પછી 4 દિવસ પછી અમે અમારું એડવાન્સ બેઝ કેમ્પ જે ટેન્ટા છે ત્યાં પહોંચ્યા અને ત્યાં ટેકનિકલ ઇક્વિપમેન્ટ્સ અને ટેકનિકલ માઉન્ટેનિયરનું જે ટેકનિકલ ટ્રેનિંગ છે ત્યાં એ ટેકનિકલ ટ્રેનિંગ થઈ હતી. આ ટેકનિકલ ટ્રેનિંગના અલગ અલગ પાર્ટ હોય છે, જેમ કે સ્નો ટેકનિક્સ, કે સ્નોની અંદર કઈ રીતે સ્નો ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવા, સ્નોમાં કઈ રીતે ચાલવું. અમુક ટેકનિક હોય છે આઈસ ટેકનિક, કે આઈસની અંદર જ્યાં ગ્લેશિયરો હોય છે કે જે હાર્ડ આઈસ હોય છે તો આઈસ પર કઈ રીતે ચાલવું, કઈ રીતે ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવા. બેઝિક રેસ્ક્યુ ટેકનિક અને ટીમમાં કઈ રીતે વર્ક કરવું અને ટીમમેટ્સને કઈ રીતે સપોર્ટ કરવો. તો આ બધી ટ્રેનિંગ અમારી ટેન્ટા, જે અમારું એડવાન્સ બેઝ કેમ્પ હતો જગતસુખનું, ત્યાં થયું હતું. માઉન્ટેનિયરિંગની જયારે વાત કરીએ તો અમુક ટીમ બિલ્ડિંગ રિલેટેડ એક્ટિવિટીઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ટીમ બિલ્ડિંગનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે. હરેક ટાઈમે, હરેક મોમેન્ટ પર કોઈના કોઈ પર્સનને, કોઈના કોઈ ટીમમેટને સપોર્ટ આપીને, એમને સાથે લઈ જઈને કમ્પ્લીટ કરવું જરૂરી હોય છે. માઉન્ટેનિયરિંગની વાત કરીએ તો એક સોલો સ્પોર્ટ્સ નથી, એ હંમેશા ટીમમાં જ થાય છે અને ટીમનો સપોર્ટ પણ ખૂબ જ જરૂરી છે. સો અમારું જે ફાઇનલ સમિટ પુશ હતું એમે ટેન્ટાથી મિડનાઇટના સ્ટાર્ટ કર્યું હતું. મોડી રાત્રે અમે ક્લાઇમ્બિંગ સ્ટાર્ટ કર્યું. ક્લાઇમ્બિંગ ખાસું એવું સ્ટીફ હતું, જે રોકી એરિયા પણ હતો, સ્નો એરિયા પણ હતો અને આઈસ પણ અવેલેબલ હતો અમુક પાર્ટમાં. સો આ જે ક્લાઇમ્બિંગ છે અમે મિડનાઇટના સ્ટાર્ટ કર્યું, એના ઘણા બધા રીઝન હોય છે. મિડનાઇટનું વેધર હોય છે, થોડુંક કામ હોય છે, રાઈટ, અને મિડનાઇટની અંદર મોર્નિંગમાં એક્ઝોસ્ટ, સનરાઇઝ પછી એક્ઝોસ્ટ વધારે થઈએ છીએ, એટલા માટે મિડનાઇટના અમે ક્લાઇમ્બિંગ સ્ટાર્ટ કર્યું હતું. અમારું જે સમિટ છે એ મોર્નિંગના 11 વાગ્યા અરાઉન્ડ થયું હતું અને ખાસું એવું ટીમની 15ની ટીમમાંથી 12 લોકોએ સમિટ કર્યું હતું. ઘણા બધા પૂછતા હોય છે કે માઉન્ટેનિયરિંગ શા માટે કરીએ છીએ, આટલી બધી પ્રિપેરેશન શા માટે કરીએ છીએ, આટલા બધા એફર્ટ્સ શા માટે આપીએ છીએ, આટલી બધી ડિફિકલ્ટીઝ શા માટે કરીએ છીએ. તો જ્યારે જે સમિટ થાય છે ત્યારે ટ્રાયકલર સાથે જે ફ્લેગ, આપણો ટ્રાયકલર છે એ લહેરાવીને જે એની આનંદની પળો છે એ હંમેશા અલગ હોય છે. અને એક પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર આવીને કંઈક અલગ કર્યું અને એ જે પળો છે એ હંમેશા યાદગાર અને યાદગાર પળો હોય છે. મેં ઘણા બધા ટ્રેક્સ હિમાલયન, અરાવલી અને સહ્યાદ્રીના ઘણા બધા ટ્રેક્સને કરેલા છે, બટ અગેન આ જગતસુખ જે એક્સપિડિશન છે એ ઘણું ડિફરન્ટ હતું. એના મેજર જે મારો એક્સપિરિયન્સ હતો એ નેચર પોઈન્ટ ઓફ વ્યૂથી એવો હતો કે મેં જેટલા પણ ટ્રેક્સ કર્યા છે એ મોસ્ટલી જે છે એ બિગનર લેવલ ટ્રેક કે મોડરેટ લેવલ ટ્રેક હતા, બટ અગેન જગતસુખ જે છે એ ટોટલી ડિફરન્ટ ટેરેન વાળો એક ટ્રેક છે, જેમાં તમને રોકી ફેસીસ, વાસ્ટ લેન્ડસ્કેપ્સ, 360 ડિગ્રી વ્યૂઝ અને વોટરફોલ્સ જે તમને જોવા મળે છે. એના સિવાય તમારે જે છે એક રિવર સાઈડ પૂરોનો પૂરો ટ્રેક તમારે કવર કરવો પડે છે, એટલે વોટર સોર્સિસ જે છે એ તમારી સાથે કનેક્ટિવ કન્ટિન્યુઅસલી હોય છે, બટ અગેન એ વોટરનો તમે કઈ રીતે યુઝ કરો છો, વેસ્ટેજ નથી કરતા, દેટ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. અને આ જે વોટરનો સ્પેસિફિકલી ફેક્ટર મેં એટલા માટે કીધું કેમ કે ફોર એન એક્સપિડિશન એક વેધર જે છે એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે. અને અમારા ફોર્ચ્યુન અમારું સારું હતું કે અમને જે વેધર જે છે સુટેબલ થ્રુઆઉટ ધ ટ્રેક મળ્યું.